નમસ્કાર, બોલ લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ગયા છે અને ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના ધરણા યોજ્યા બાદ હવે નેશનલ કક્ષા, રાષ્ટ્રીય કક્ષાના ધરણા દેશની રાજધાની દિલ્હી ખાતે દેશભરના 5,000 શિક્ષકો આજે લગભગ એક અઠવાડિયાથી ધરણા પર છે. 27 તારીખે આજે ગુજરાતના, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના 100 ઉપરાંત શિક્ષકો ત્યાં આજે ધરણા પર હતા. તેમણે શિક્ષકોની પડતર માગણીઓ અંગે શું વાત કરી તે આપણે જોઈએ. આયોજિત પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નને લઈને આજે છોટાઉદેપુર જિલ્લાનું અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી અમે લગભગ 100 ઉપરાંતના પ્રાથમિક શિક્ષકોએ અમારે પ્રાથમિક શિક્ષકોની પડતર માંગણીઓને લઈને પ્રત્યેક ધરણા કાર્યક્રમમાં અમે હાજરી આપી છે. અને એ પ્રત્યેક ધરણાના કાર્યક્રમમાં અમારી જે જૂની પેન્શન યોજના અને છઠ્ઠા પગાર પંચની જે વિસંગતતાઓ છે અને તેમાં સાતમા પગાર પંચ પ્રમાણે જે અમારી માંગણીઓ છે, એ સાતમા પગાર પંચ પ્રમાણેની અમારી માંગણીઓ સંતોષાય અને જૂની પેન્શન યોજના પણ અમારે સંતોષાય એ માટે અમે પ્રત્યેક ધરણા કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યા છીએ. અને તેમાં સમગ્ર ભારત દેશમાંથી લગભગ 5,000 ઉપરાંતના શિક્ષકોએ આ જંતર મંતર મેદાનની અંદર હાજરી આપી છે. અને તેમાં આપણા પ્રાથમિક શિક્ષકો જે છોટાઉદેપુર જિલ્લાના લગભગ 100 ઉપરાંતથી શિક્ષકો અહીંયા નેતૃત્વ કરીને 5,500 શિક્ષકો માટેની જે માંગણીઓ છે સંતોષવા માટેનો આજના જે પ્રતિક ધરણા કાર્યક્રમમાં અમે ઉપસ્થિત રહ્યા છે. ધન્યવાદ. હું રમણભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ છોટાઉદેપુર. જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.